તપઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. આપણા પરિચિતોમાંની કોઈ પણ વ્યક્તિના ઉચ્ચ અભ્યાસ, સારા ગુણો કે ધર્મભીરુ સ્વભાવની ઈર્ષ્યા કરવાને બદલે તેને સ્વીકારી શકીએ તો જાણે અજાણે પૈગંબરનો અસ્વીકાર કરતા બચી શકીએ. સાંભળીએ સંત લુખકૃત શુભ સંદેશના 4 અધ્યાયના વચનો 24-30. અને તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં, જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી, તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો. વળી પૈગંબર એલિશાના વખતમાં ઇઝરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી, જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. ઈસુ જાત અનુભવથી એક વ્યવહારુ શિક્ષણ આપે છે. શિક્ષણ છે પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. આવું કેમ થતું હશે એના કારણો ઈસુ આપતા નથી. ઈસુ પૈગંબર એલિયા અને પૈગંબર એલિશાને આવો જ અનુભવ થયો હતો એવું ટાંકીને પોતાના શિક્ષણને ટેકો કરે છે. આ શિક્ષણથી એટલો ફાયદો જરૂરથી થાય કે આપણા વતનમાં આપણને માન ના મળે તો આપણે આપણા કાર્યમાં નિષ્ફળ ગયા છીએ એવું તારણ કાઢવાની જરૂર નથી. વતનમાં પૈગંબરોનો સ્વીકાર કેમ નહીં થતો હોય? પૈગંબરની પશ્ચાત ભૂમિકાથી, કુટુંબથી, કુટુંબની નબળાઈઓથી, પૈગંબરની નબળાઈઓથી ગામ લોકો સારી પેઠે વાકેફ છે, એટલે પૈગંબરને માન આપવામાં તેઓ ખચકાટ અનુભવે છે. બીજું કારણ અદેખાઈ હોઈ શકે. પૈગંબર બનીને એ સર્વત્ર માનનો અધિકાર બની ગયો અને હું રહી ગયો. અદેખાઈ ચડતા સિતારાને ના સ્વીકારી શકે. ત્રીજું કારણ અહમ હોઈ શકે. ગામમાં પૈસા પાત્ર અને ગરીબ ઘરો હોય, જાતિવાદના વાળા હોય તો ગરીબ ઘરના ફલાણી જાતિના પૈગંબરને હું માલે તુજાર ફલાણી જાતિનો માન આપું? એ તો ના જ બને. ચોથું કારણ, આ ગઈકાલનું છોકરું મને તે વળી શું સમજાવતું હશે? પૈગંબર તેમની નજરમાં હજી બાળક જ છે. પૈગંબરે કશું મનમાં ભરી રાખ્યા વગર આ વાસ્તવિકતાને સ્વીકારવાની છે કે મારા ઘરમાં અને મારા વતનમાં મારો સ્વીકાર નહીં થાય, એટલે મારે નિરાશ થવાની જરૂર નથી. ઈસુ ભૂતકાળમાં બે નામી પૈગંબરોના અનુભવો ટાંકે છે. એક છે પૈગંબર એલિયા. ઉત્તરના રાજ્ય ઇઝરાયલમાં એલિયા પૈગંબરી કાર્ય કરવાના છે. તેઓ ઇઝરાયેલી છે અને તેઓની કર્મભૂમિ પણ ઇઝરાયેલ હશે. એમના કાર્યકાળના આરંભે જ ઇઝરાયેલ અને આસપાસના પ્રદેશ દુકાળના ભરડામાં આવી ગયા. દુકાળ લગભગ 3.5 વર્ષ સુધી ચાલ્યો. આ દુકાળમાં ઇઝરાયેલી એલિયાની સંભાળ લેનાર કોઈ ઇઝરાયેલી વિધવા નથી. પ્રભુ એલિયાને ઇઝરાયેલની કોઈ વિધવાના ઘરે મહેમાન બનવાને બદલે સીદોન દેશની સારફત ગામની એક બિન ઇઝરાયેલી વિધવાના મહેમાન બનવા કહે છે. ભારે દુકાળના માહોલમાં ઇઝરાયેલી વિધવા ઇઝરાયેલી પૈગંબરનો સહારો બનવા તૈયાર નહીં થાય એવું પ્રભુ જાણતા હશે. ઇઝરાયેલી વિધવાઓ ઇઝરાયેલી એલિયાથી પરિચિત હશે. બીજો ઐતિહાસિક દાખલો પૈગંબર એલિશાનો છે, જેઓ પૈગંબર એલિયાના અનુગામી છે. પૈગંબર એલિશા પણ ઉત્તરના રાજ્ય ઇઝરાયેલના છે. તેમના સમયે ઇઝરાયેલમાં કોળિયા ઘણા હતા,
પણ એલિશા તેઓને સાજા કરતા નથી. પણ ઉત્તરમાં આવેલા પડોશી દેશ સીરિયા અથવા અરામના સેનાપતિ નામાનને જ કોળમાંથી શુદ્ધ કરે છે. બની શકે કે ઇસરાયેલના કોળિયાઓને ઇસરાયેલી એલિશાની શક્તિમાં અથવા પ્રાર્થનામાં વિશ્વાસ ન બેસે. આ બધા એક જ વતનના છે એટલે એલિશા પ્રત્યે પૂજ્યભાવ અથવા ભક્તિભાવ ના પણ હોય. આપણે એ પણ શીખી શકીએ કે આપણામાંના કોઈ અનુભવને કારણે, અભ્યાસને કારણે, મહેનતને કારણે કે પ્રભુની કૃપાને કારણે આગળ આવે તો તેમનો હરખભેર પૈગંબર તરીકે સ્વીકાર કરીએ. શરણમ શરણમ પિતાજી શરણમ 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 ઈસુજી શરણમ શરણમ પવિત્ર આત્મા હે શરણમ પાવનત્રૈક્ય પરમેશ્વર શરણમ 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 ઈસુજી શરણમ શરણમ પવિત્ર આત્મા શરણમ પાવનત્રૈક્ય પરમેશ્વર શરણમ પ્રભુ હે એક અદ્વિત્ય સત્ય પ્રભુ હે કરુણા તમારી અમ પર વહેજો જીવન પથમાં સાથે રહેજો ઈશ્વર હે
हम सहु केरा पिता प्रभु है सर्जन केरा नाथ ईश्वर है हम सहु केरा पिता प्रभु है राज्य तमारू व्यापे जगमा न्याय ने धर्म फैलाए जनमा शरणम शरणम पिताजी शरणम 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 यीशु जी शरणम शरणम पवित्र आत्मा है शरणम पावन त्रैक्य परमेश्वर शरणम ईश्वर जीवन नाजर हे सत्य स्वरूप हे परमेश्वर हे प्रभु ईश्वर जीवन नाजर हे सत्य स्वरूप हे परमेश्वर नित्य अमारी संगे रह जो सत्य हये वह जो शरणम शरणम पिताजी शरणम 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 यीशु जी शरणम शरणम पवित्र आत्मा ये शरणम पावन दैत्य परमेश्वर शरणम परमेश्वर हे जीवनाधार हे अमरेश्वर करुणा सागर हे परमेश्वर हे जीवनाधार हे अमरेश्वर अम अंतर्मा आवी वस जो मंगलमय आजीवन कर जो शरणम शरणम पिताजी शरणम 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 यीशु जी शरणम शरणम पवित्र आत्मा ही शरणम पावन त्रैक्य परमेश्वर शरणम